કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય મરહૂમ મહંમદભાઈ ફાંસીવાલાને શોકાંજલિ અપાઈ હતી, જેમાં કોંગ્રેસના અગ્રણી અહમદભાઈ પટેલ અને અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગજોએ પ્રાર્થના સભામાં શોકાંજલિ અર્પી હતી. પૂર્વ ધારાસભ્ય અને ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ મહંમદભાઈ ફાંસીવાલાના દુઃખદ અવસાનના સમાચાર ભરૂચ જિલ્લામાં પ્રસરતા ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજ સહિત તમામ સમાજના લોકોમાં ભારે ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. કરમાળ ખાતે તેમની દફનવિધિ બાદ આજરોજ ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે મરહૂમ મહંમદભાઈ ફાંસીવાલાની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી, જેમની પ્રાર્થના સભામાં કોંગ્રેસના અનેક દિગ્ગજો સહિત અહમદભાઈ પટેલ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહી શોકાંજલિ અર્પી હતી. ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના અધ્યસ્થાપક અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના મોભી તથા સમાજની કોમની અને સમગ્ર ભરૂચ જિલ્લાની કોમી એકતાના પ્રખર હિમાયતી અને વીતેલા દશકામાં રાજકારણમાં સક્રિય રહી કાઠું કાઢનાર વડીલ મહંમદભાઈ ફાંસીવાલા તમામ સમાજના લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેઓએ પોતાના જાહેર જીવનમાં ઘણા સમાજ ઉપયોગી કાર્યો કરી લોકોના હૈયામાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભરૂચ જિલ્લાના રાજકારણ ક્ષેત્રે સુવિખ્યાત નામી અનામી વ્યક્તિઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ પ્રાર્થના સભામાં જોડાઈને મરહૂમને ખિરાજી અકીદત શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહમદભાઈ પટેલે પ્રાર્થના સભામાં શોકાંજલિ આપતા જણાવ્યું હતું કે મરહૂમ મહંમદભાઈ ફાંસીવાલાએ 2 ટર્મ સુધી ભરૂચના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ તરીકે જનતાના અવાજને તેમને વાંચા આપી અનેક લોકહિતના કાર્યો કરી કોંગ્રેસનો દબદબો જાળવ્યો હતો. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના પ્રમુખ અને અધ્યસ્થાપક તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ડિરેક્ટર, APMCના ચેરમેન રહી ચૂકેલા મરહૂમ મહંમદભાઈએ આરોગ્ય ક્ષેત્રે અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વનું પોતાનું ઋણ અદા કર્યું છે. તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા વ્યક્તિને ગુમાવ્યા છે, જેમની ખોટ સદાએ વર્તાતી રહેશે. અલ્લાહ તેઓને જન્નત નસીબ કરે એવી પ્રાર્થના. અને ગામથી ભાષામાં કહીએ તો એમની અમારી વચ્ચે ઘણો બધો અનુભવ થવા છે. મહંમદભાઈ માટે એમનામાં જે ક્વોલિટી હતી, એમનામાં જે ગુણો હતા, એનું વર્ણન કરવા માટે પણ શક્ય છે. અને એમના માટે શોક સભા નહીં હોય, આજનો દિવસ તો આપણા માટે સંકલ્પ માટેનો દિવસ હોય, જે તે કામો કરીને ગયા છે. આપણી વચ્ચે નથી, છતાં પણ હજુ પણ વાતની પ્રતીતિ થાય છે, મહેસૂસ હું કરી શકવાનું છું કે મહંમદભાઈ નથી, છતાં પણ જે તે કરીને ગયા છે, જે તે કામો કરીને ગયા છે, જે રસ્તો કરી